नमस्कार मित्रों, स्वागत है तमारो मारी यूट्यूब चैनल पर। मित्रों आज मारा सगा नणंदबा एटले मारा बीजा नंबर नणंदबा, मारा त्रण नणंदबा छे, हंसाबेन ने घरे दईए छे। मामेरू देखाय छे, अमारा हंसाबेन वधावी रह्या छे। अहीं अमे वधाव्या ए थोड़ोक वीडियो नथी लेवायो, कारण के तमने ख्याल छे मारो पग दुखे छे। अहीं मारा नणंदबा हंसाबेन भाई अने भाभीओने वधावी रह्या छे, स्वागत करी रह्या छे, सन्मान थई रह्युं छे। कच्छ कड़वा पाटीदार समाजना रिवाज मुजब एम कहेवाय के मामानुं सामयुं थई रह्युं छे। तो अहीं वारा फरती लाइन सर मामा आगळ निकळी गया। जो हवे वारो मारो आवे छे, मोटा भाईओनो वारो आव्यो अने बाजूमां भત્રીજો અને ભત્રીજા બહુ, કારણ કે મોટા શેઠાણી થોડીક તબિયત નાદુસ્ત હોવાને કારણે એ હાજર નથી, એટલે બાજુમાં ભત્રીજો અને ભત્રીજા બહુ અને વારો છેલ્લો। અહીં મારો હરખ જોરદાર છે ખરેખર, મને નજીકના સંબંધીને ત્યાં લગ્ન હોય, આમ તો દૂરના હોય ત્યાંય મને મજા આવે, પણ એ તો નજીકના, મારી નણંદ એટલે પોતાનું, એમ સમજો ને, લોહી વરાવવું હોય ત્યાં ઘણી આનંદ થાય એમ। એટલે તમે આખો વિડીયો જોજો, જ્યાં જોશો ત્યાં મારો હરખ તમને દેખાતો રહેશે। અહીં ભત્રીજાઓની લાઈન થઈ ગઈ છે, લાઈન સર ક્રમબદ્ધ બધા ઉપા આવે છે। હેતલને ચાંદલો થઈ રહ્યો, કેતલને ચાંદલો થયો, અહીં હંસાબેન ધીરેન અને ધૃતિને, ધૃતિ ફૈબાને સામેથી ખવડાવવા માટે કરી છે તૈયારી। ભત્રીજા બહુ એવી છે હાલકમાં ખુશી। અનિલ અને મોનુ કેમ પાછળ રહી ગયા? અરે અરે દેખાયો દેખાયો અનિલ, મોનુ મારી ના દીકરી, દીકરી ના દેખાય તો મને ગમે નહીં, મને એમ થાય એ કેમ રહી જાય, પણ સૌથી નાની છે ને મારી જેમ, એટલે વારો પાછળ આવે એનો। કેવો કાજુ કતરી ખવરાવી બેનના જેઠાણીએ, બેનની જેઠાણી પણ આપણી જ બેન કહેવાય ને। આ અમારા પરિવારના બધા છે, અમારું પરિવાર ખૂબ મોટું છે। મારા સસરાને 6 ભાઈ, એના 16 દીકરા અને 18 દીકરીઓ, વિશાળ પરિવારની પુત્રવધુ છું અને એનો ખૂબ મોટો આનંદ છે। અહીં તમને દેખાઈ પણ રહ્યું છે, અહીં મુંબઈથી ઘણો પરિવાર હતો, મારા કાકાઈ પિતરાઈ ભાઈ છે ને એ પણ બધા આવ્યા હતા। નિયાણી પર લાગણી ઘણી અમારા પરિવારને, તો અહીં કાકાઈ ભત્રીજાઓ, સગા ભાણેજાઓ, જમાઈ રાજો બધાનો સન્માન અમારા ભાઈ હંસાબેન કરી રહ્યા છે, ચાંદલો કરીને, પાછળ એના જેઠાણી ચોખા છોડાવે, એની પાછળ એના બીજા જેઠાણી સૌથી મોટા જેઠાણી, બધાને મીઠું મો કરાવે, આવકાર આપે, પ્રેમ આપે, અને આ જ તો છે પ્રસંગની મજા। ખૂબ આનંદ કર્યો ભાણિયા રીતિનના લગ્નમાં, આગળ બતાવું રીતિન તમને, ખૂબ મોજ આવી જાય એવા લગ્ન કર્યા છે। અને આ પ્રથા મુજબ સન્માન થયું, સામે માવાણી પરિવાર, મારા નણંદબાનો સાસરા એમને મળતા જઈએ, બધા જ આ રીતે મળશું, લાગણી એકબીજા સાથે વ્યક્ત કરશું। આનંદ થઈ રહ્યો છે અમારો આ જામથડા પરિવાર જે મુંબઈ વસે છે, જામથડાથી પણ આવ્યું હતું પણ આજે દેખાઈ રહ્યો છે બધા મુંબઈ વસે છે, અને બધા જ ભાઈને ત્યાં આવ્યા હતા ભત્રીજાઓ। ખૂબ ખુશી થઈ, ખૂબ આનંદ થયો, કે ધન્યતા અનુભવું છું કે આવા સારા પરિવારમાંથી સાસરું મળ્યું છે, અને પાછળ પણ પરિવાર એટલું સારું છે। જો અમારા જેઠાણી આગળ વારા ફરતી વારો પગ દુખે છે એટલે ઊંચો નીચો કરીને, પણ એને મૂકીશ નહીં, જેઠાણીની જોડે ને જોડે હાલીશ, અને મારી પાછળ પૂરી ભત્રીજા વહુઓને લાઈન, જેઠાણીઓમાં હું છેલી અને પુત્રવધુઓમાં મોનું છેલી, અને પાછળ પરિવાર, એમાં કાકણ અમારી જેઠાણીઓ પણ છે અને અમારી નણંદો પણ છે, બધા જ પડી લઈ નણંદલબા અમારા મોટા, સાસુનું સ્થાન લેવા અમારા લીલાબેન પાછળ રહી ગયા હતા, એટલે દોડીને પહોંચ્યા છે, અને એની પાછળ સુશીલાબેન, સુશીલાબેનને તમે ઓળખો છો, બધા બહેનોને ઓળખતા જ હશો, પણ બેનની પાસે થોડીક હું વધુ નજીક હોઉં એટલે તમને કહું ઓળખો છો। રૂડો અનેરો અવસર ભગવાન બધાને ઘરે આપે, સારા ટાણા આપે, હરખથી આપે, એકબીજાના વાંક ગુનાને ભૂલી પણ લાગણીને વ્યક્ત કરીએ। અહીં હેતલ મળી લીધું ફૈબાને, હેતલની બાજુમાં એની દેરાણી ધૃતિ,
અને પાછળ આવશે આપણી બોનો. મોનું તૈયાર જ ઊભી હતી. ઋતિ ભાભી દૂર થાય એટલે હું ફઈ પાસે જાઉં. મોનું સૌથી ઊંચી ને ફઈ સૌથી નીચા, એટલે જુઓ કેવી જોડી લાગે છે. ફોટો પડાવે એમાં લાડના ખજાના. અહીં અમારી ભણેજી પલ્લવી ઘડી લઈને ઊભી છે. મામાને સમય કરવાનો અવસર પણ પ્રસંગોપાત જ આવે ને. અને તમારે શું કે ખબર નહીં, અમારે આ છત્તર પછેડી કે જે બે જમાઈરાજ આપણે પકડી છે, કે આપણા રુચિતકુમાર અને બીજા છે જીતકુમાર, બંને નાસિકથી છે. જીતકુમાર અમારા મોટા જેઠના પોતરા જમાઈ અને રુચિત અમારા પરિવારના સૌથી નાના જમાઈ. જુઓ ને ભત્રીજા હસી હસીને ફઈને મમેરા માટે છાપું લઈને આગળ વધી રહ્યા છે. અને ભત્રીજા વહુ પણ એટલા જ અરખમાં, અહીં ફઈએ સરસ ઓળખાણ કરાવી દીધી હતી. ભણ્યા ત્યારે સ્વાગતમાં અમને ગુલાબના ફૂલ આપ્યા તો બધાના માથામાં દેખાતા હતા ને. અહીં મામા ભપમ ભપમ ગાડી લઈને આવી ગયા. આ અમારો ભણ્યો રીતિન. વાહ, આજે તો રાજા છે. પણ ખરેખર ભાણિયાને દેખીને મન ઠરે, દિલ ઠરે, હૃદય પર પુલકિત થાય એવી લાગણી થાય એવો સરળ સ્વભાવનો મારો ભાણિયો છે. અને પરિવાર બહુ માયાળું પરિવાર. જો તો ભાઈ ને ભાભીઓ અહીં ફઈ ને ફુવાને ઊંચા લઈ લેશે, ભાઈ ને બેનને હરખે ઉપાડશે. એ જો મોનું એને ધોતીએ ફઈને લઈ લીધા ઊંચા. અને ભેગી છે હેતલ, બીજી હેતલ. કેટલી ખુશ છે ભત્રીજા. હું આનો જ બને આનંદ છે. આ બાજુ પાછળ શાંતિ ફુવાને, રીતિનને અને પલ્લવી દીદીને હમણાં જ કોઈ ઊંચા લેશે. ભાઈઓ ભત્રીજાઓ કે રમવામાં તલવાર નડતી હતી, તલવાર પકડી લો, મને રમવા દો મામા સાથે. ઘણા સમયથી આ પ્રસંગની રાહ જોતા હતા. જો રીતિનને ઊંચો લીધો ભાઈઓએ, વીરેન અને ચંદુભાઈ, વિકાસ. જો પલ્લવી દીદીને ઊંચી લીધી. આ અમારી ભાણી જ, અમારા હંસાબેનના બંને બે સંતાન રીતિન અને પલ્લવી. એમનું ગામ છે માંડવી તાલુકાનું રત્નાપર મઉ, હાલે મુંબઈ રહે છે. નામેરું આપી છીએ અમે ધોળું પરિવાર. માંડવી તાલુકાનું લુડવા ગામ અને જામથડા બંને, કારણ કે મારું પરિવાર જામથડાથી બધું છે એટલે. મામા આવ્યા છે રે આજ ભણાલા લગ્નમાં. હા જો પેલા વાત કરીએ એમ, જો દેખાય છે ને માથામાં મારી ઓળખ ફૂલોની. ફઈએ ફૂલ આપ્યા અને અમે માથામાં મૂક્યા મામેરાની ઓળખ આપી. ચાલો રમી લીધું હરખ ભેર, કરીએ જલ્દી તૈયારી, કારણ કે સાંજ સુધી પ્રસંગ કરશું પાર આપણે. અને હવે અહીં છાબું વધાવવાનો કાર્યક્રમ થશે, કારણ કે સામયું થાય, સ્વાગત થાય એના પછી છાબું વધવા. અહીં બાપુજી ઊભા છે લાઈટસર બધા ભાઈઓ, અને ફઈ ને ફુવા, ફઈના પરિવારજનો છાબ વધાવતા આવશે, ઉતરાવતા આવશે. અને એને સન્માનિત અમારી જે વળતર થાય, મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું ને ફઈએ કેમ ઉડાડવી, એ અત્યારે હવે દેખાશે. પરિવારના બંને નાના જમાઈઓ, એક પોતરા જમાઈ અને એક આપણા રુચિતકુમાર, દ્રષ્ટિબેન અને નિધિબેનના હસબન્ડ બાપુજીને વધાવો. હા મારો ભાઈ કેમ રહી જાય, એટલે જો દ્રષ્ટિના પપ્પાને બોલાયા હંસાબેને, કે તું આગળ આવ ભાઈ, પાછળ હતા તો. અહીં ભાઈને ચાંદલો, સાથે સાથે છાબને ચાંદલો. અહીં અમારી પહોંચ પ્રમાણે આપીએ, પણ પાટીદાર સમાજમાં એ સારું છે કે કોઈ એમ ના કે તમે આટલું કેમ આપ્યું.
પણ સારું એવું આપવાનું થાય. જે કંઈ શક્તિ હોય, કારણ કે અમે હંમેશા મિલકતમાં ભાગ કોઈ દીકરીઓ માગ્યો નથી અને અમારા સમાજે કોઈને આપ્યો નથી, એટલે મિલકત છે એ નથી આપતા, પણ આપણે એમાંથી થોડુંક બેનને દીકરીને આપીએ, એટલે અમારે એમ કહેવાય પાંતી નહીં પણ હતી આપીએ દીકરીને. કેવા શોભી રહ્યા છે પાંચ ભાઈઓ. હા, ફરીથી તમને એક યાદ કરીને વાત કહી દઉં કે મારા પરિવારના મારી સાસુ મારા પાંચ સંતાનો દીકરાઓ, એમાંથી એક દીકરા મોટા બાપુજીને ખોળે બેઠા, પણ બેનને ત્યાં તો ભેગા જ હોય, એટલે ચાર ભાઈઓ તો હોય, એમાંથી પાંચમા નાનજી બાપુજી પણ હોય. પાંચ ભાઈઓ, પાછળ ભત્રીજાઓ, કાકાઈ ભાઈઓ, અહીં બેન હરખે વધાવે છે વીરને, અહીં પાછળ સરસ મજાના ગીત ગવાય છે, પણ અવાજ મ્યુટ કરવો પડે છે કારણ કે બીજો ઘોઘાટ ઘણો બધો હતો એટલે. પણ ચાલો કેવા ગીત ગવાય છે સંભળાવું તમને. જગમગતી છામું મારા કિયા ભાઈના ખંભે, જગમગતી છામું મારા લાલજીભાઈના ખંભે. લાલજીભાઈ મારા જેઠ છે સૌથી મોટા. જગમગતી છામું મારા હંસા બિન વધાવે, હંસા બિન વધાવે મારા શાંતિ જમાઈ ઉતરાવે. એ રીતે બધા ભાઈઓના નામ ગવાતા જાય. અને અમારે સમાજનું સારું છે, ખાલી હંસાબેનનું નામ ના લેવાય, પછી એમના જેઠનું એને જેઠાણીનું પણ લેવાય. એટલે આ રીતે સરસ ગીત ગવાય. ગીત ગાતા ગાતા આનંદ કરતાં કરતાં થાય, અહીં સન્માન થઈ રહ્યું છે, સ્વાગત થઈ રહ્યું છે. છાબ ઉતરાવતું જાય અને સાલ ઉઢાડતા જાય બેનને બનેવી. જુઓ કેટલો રૂડો પ્રસંગ થઈ રહ્યો છે વચ્ચે. મણીલાલ બાપુજી પછી વચ્ચે કાકાઈભાઈ શાંતિભાઈનો વારો આવ્યો. હા, બેન ભાઈઓને સાલ ઉઢાડતા જાય છે બેન અને બનેવી. સામે એનું પરિવાર યાદ કરી દીધું. આવે સામે જો બે જેઠાણી ઊભા છે બેનના, કે તાકી કોઈ ભૂલ ન થાય. જો અહીંયા મારો વારો આવ્યો. ખુશી સાથે, આનંદ સાથે મજા આવી ગઈ. બેન બનેવી, સાલ ઉઢાડ્યો, ખૂબ મજા આવે પ્રસંગ થાય ત્યારે. અહીં હવે ભત્રીજા વહુના વારા આવશે, ભત્રીજાઓના વારા આવશે. આ આમ જુઓ તો મારા મિત્ર છે, મારા નણંદ નણદોઈના, પણ સારો સંબંધ નિભાવી રહ્યા છે એટલે એમનું પણ સન્માન કર્યું. ઉમેશભાઈ અને પ્રવીણાબેન, અને અહીં કેતનને આવી ગયા. વાત કહી દઉં કે ઉમેશભાઈ અને પ્રવીણાબેન નડિયાદથી છે, અને ધીરેન અને ધ્રુતિ ભત્રીજા વહુ, વિકાસ અને હાર્દિક. ચંદુભાઈ અને નબુ, મારા પછીનો નંબર એનો છે, ભત્રીજો છે સૌથી મોટો, ભત્રીજો છે. અને આ છેલ્લો આપણો દીકરો મોના અને અનિલ. આપ જુઓ તો પરિવારમાં દ્રષ્ટિ અને અનિલે ખૂબ લાડ મેળવ્યા છે, કારણ કે સૌથી નાના. એ સન્માનનો દૂર પૂરો થશે, અહીં ભાણિયાને છેલ્લે સાલ ઉઠાડી અને આગળનો વિડીયો નથી લેવાનો. હવે અહીં મામેરું ભરાશે એ પહેલાં આપણે નિયાણાનું સન્માન થશે. એમના અંગૂઠા દોડાવવાની પ્રથા હતી, આપણે પૂર્ણ કરી છે. અહીં ત્રણ અમારી પુત્રવધુઓ ચાંદલા કાઢી રહી છે નિયાણાઓના. અને મામેરું અને એની પેરામણી, અમે શું પેરામણી કરી, કઈ રીતે કરી, બીજો વિડીયો જોવાનું ચૂકશો નહીં, જરૂરથી જોજો. ફરી મળી છે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને ધન્યવાદ. આગળનો વિડીયો જોવાનું ચૂકશો નહીં હોય.